છોટાઉદેપુર જિલ્લાની નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિએશન દ્વારા બે દિવસીય તીરંદાજી સ્પર્ધા યોજાઇ હતી આ સ્પર્ધામાં વિવિધ બાવીસ જિલ્લાઓના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવેલ ખેલાડીઓ સહિત વિવિધ કેટેગરીના એકસો જેટલા તીરંદાજ રમતવીરોએ ભાગ લીધો હતો પચાસ અને સિત્તેર મીટરની અલગ અલગ ઇવેન્ટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ આગામી નવથી અઢારમી માર્ચ દરમિયાન નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ સ્ટેટ ટ્રાયલમાં છું જેમાં અમને રહેવાની સુવિધા ખૂબ જ સારી આપી છે અને પ્રેક્ટિસ માટે મેચમાં એક્યુ ફેસ ટાર્ગેટની સુવિધા ખૂબ જ સારી છે અને મેચ દરમિયાન અમને ખાવાનું બી સારી રહેવા માટે આપ્યું છે અહીંથી સિલેક્ટ થઈને અમે રાજ્ય નેશનલ કક્ષાએ સિનિયર નેશનલમાં પ્રતિનિધિત્વ કરશું એમાં અમે સારું પર્ફોમન્સ કરી અને રાજ્યનું નામ રોશન કરી અને એમાં સારું પ્રદર્શન કરીને ઇન્ટરનેશનલમાં પસંદગી પામીએ આગામી નવ માર્ચથી અઢાર માર્ચ દરમિયાન કેવડિયા ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની જે તીરંદાજી સ્પર્ધા છે તેમાં ભાગ લેશે અત્યારે હાલ તો અમે ટોપ એટ એટલે કે ગુજરાત રાજ્યમાંથી દરેક ઇવેન્ટમાં અમે ટોપ એટ એટનું સિલેક્શન કરેલ છે ભાઈઓમાં ટોપ એટ અને બહેનોમાં ટોપ એટ હવે આગામી અઠ્યાવીસ તારીખ સુધી અમે ફાઇનલ ગુજરાતની ફાઇનલ જે ટીમ છે જે સ્પર્ધામાં નેશનલ કક્ષામાં જે રાષ્ટ્રીય કક્ષામાં ભાગ લેવાની છે એનું ફાઇનલ ટીમનું સિલેક્શન અમે આગામી પચીસથી અઠાવીસ ફેબ્રુઆરીના દરમિયાન કરવાના છે